પ્રતિબંધ આયા પછી જે અમને પરમિશન મળી છે એ પછી અમે તરત કામ ચાલુ કરેલ છે અને કામ અમે થોડું લેટ થઈ ગયા એના અનુસંધાનમાં બહુ મોટી મૂર્તિઓ આ વર્ષે બહુ બને નહીં કારણ કે દરેક કારખાનામાં 3-4-5 મૂર્તિ બનશે એવી રીતે તૈયારીઓ કરેલી છે અને જે તે કરીને જૂના મોટા મંડળ હતા એમની આયોજન હતું જ કે પહેલેથી મોટી કરવી એમ કારણ કે પોતે ટેન્ટ બનાવીને એવું વિસર્જન કરવાનું એવું આયોજન હતું એ લોકોનું એટલે એની તૈયારીઓ કરેલી હતી પણ જે આ પરમિશન આવ્યા પછી અમને જે રીતે કામ કરવું પડ્યું એ ઘણું અત્યારે અઘરું પડી જાય છે કારણ કે સમય ઓછો છે અને ઓર્ડર એ રીતના છે. શું ભાવમાં વધારો છે? ભાવમાં મટીરિયલ કોસ્ટ લઈને થોડો ઘણો વધારો થયેલ છે અને એ મંડળને પણ ખબર હોય છે. દરેક મંડળોને એ લોકો પોતે પણ ડેકોરેશન વગેરે બનાવતા હોય છે એટલે મટીરિયલ કોસ્ટ એમને પણ ખબર જ હોય છે. લેબરનો રેટ વધી ગયા છે કે એ તો લગભગ 10-15% વધી ગયા છે દરેક પર અને લોખંડ પર તો ઘણો બધો વાવ વધી ગયો છે એટલે એટલે સ્ટીલ પણ એ રીતે અમારે તો વાપરવું પડતું હોય છે. એટલે સરકારે જે પ્રતિબંધ હટાવ્યા પછી મૂર્તિમાં ભાવ જે મૂર્તિ લોકો મોટી મૂર્તિમાં વધારો ના મૂર્તિનો અંદર વધારો થાય ને કારણ કે અમારે તો મટીરિયલ જ્યારથી સ્ટાર્ટ થયું એના પહેલેથી અમે મટીરિયલ લાવતા હોય ને બીજા બધા કામના પણ એટલે તેગડે જ વધારો થયેલો હતો. પણ અત્યારે હમણાં જે પોઝિશન છે એ પોઝિશનમાં અમારે મટીરિયલના લેખે મૂર્તિઓના ભાવ વધારવા પડ્યા. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.